અમર એટલે તું સિંગાપુર જતો રહીશ કારણે માટે અને જો ડિવોર્સ તો તારે માયાને જ આપવા પડશે. હા નિવાસ તો હું તને જ આપીશ, કારણ કે મારે તો આવનાર બાળકનો પણ વિચાર કરવાનો ને. મેં તને કેટલી વાર કહ્યું કે બાળકને વળતર આપી દઈશ. શું બોલે છે તું? બાળકને વળતર ના અપાય ને જીવતર અપાય, જીવતર. અરે આ દુનિયાના દરેક મા બાપ જો એના બાળકને વળતર આપીને છોડી દેશે ને તો આ દુનિયા અનાથ આશ્રમ થઈ જશે. અને મારે મારે મારા બાળકને જીવાડવું છે અને મારે પોતે પણ જીવવું છે, એટલે જ કહું છું કે સાઈન કરી નાખ. હું તને ડિવોર્સ નહીં આપું. હેલો એર ઇન્ડિયા, શું માયા સાવલા બોલું છું. મેં સિંગાપુર માટે બે ટિકિટ બુક કરાવી હતી, કન્ફર્મ છે ને? કન્ફર્મ છે. ઓકે, પણ ફ્લાઇટ ટાઈમ પર તો છે ને? બે કલાક લેટ છે, એને ટાઈમ પર જ કહેવાય. થેન્ક યુ. આમો આમો ડાર્લિંગ, યાર તને કેટલી વાર કીધું કે તું મને અમુ ડાર્લિંગ નહીં કે લોકો અમુલ બટર સમજે છે યાર. આમો સિંગાપુર ની ટિકિટ કન્ફર્મ છે. કન્ફર્મ છે? યસ. એ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, હું પેન્ડા લઈને આવું છું. રક્ષા ક્યાં છે? યાર હું ખુશી વ્યક્ત કરું છું ને તું રક્ષા જેવી ભૂતણીને યાદ કરે છે. પણ એ દેખાતી કેમ નથી? અરે શું દેખાતી કેમ નહીં, ક્યારની ધમ પછાડા કરતી હશે અંદર. જો 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 જો, નામ દીધું છે ને તરત. મને સાલું ખબર નથી પડતી કે રૂમમાં હવે એક વસ્તુ એવી બચી હશે જે કોઈને મારી શકે. પણ તો તું જેને જોતો ખરો. જોવાની મારી હિંમત નથી, જરા હિંમત નથી. તો એ બે કલાક પહેલા આમ ડોક્યુ કરી આવ્યો હતો કે અહીં દોરડું બોરડું તો નથી રાખ્યું ને? દોરડું દોરડું શેની માટે? એ તું ઓળખતી નથી આ રક્ષાને, મને ડરાવવા માટે કઈ પણ કરે. એ તો શું કરે, દોરડું આમ ગળામાં વાંખે ફાંસો નાખીને ઉપર પંખા પર બાંધી દે, પણ એના વજનથી પંખો નીચે આવી જાય તો પંખા અને સીલિંગ ના તો છૂટાછેડા થઈ જાય ને. છૂટાછેડા ના ડોક્યુમેન્ટ સાઈન થયા કે નહીં એ મને ખબર નથી. એ જંબો ગયા અહીંયા, શું છે? શું આ ટીક 20 લઈને ઉપર શું કામ જાય? દુકાનમાં બહુ વાંધા થઈ ગયા છે ને એટલા માટે. તો દુકાનમાં જવાનું, ઉપર શું કામ જાય? અરે ચાલ નક્કામાં લાવ, એ બોટલ મને આપી દે, હું જ મારી જગ્યા કરું. કઈ સામાન લઈ જા, ચાલ લઈ જા સામાન. જિંદગીમાં એક વાર તો કામ કર, પગાર લે સાલા હરામખોર. પૂછું છું ભાઈ, પૂછું છું અમરભાઈને વડાવવાનો ટાઈમ પૂછું છું, મને અંદર જવા તો દો. શું તમે બધા અમરભાઈને વડાવવા છો? અરે વાહ રે વાહ, શું વાત છે! અરે આખો એરિયા તને વડાવવા આવે છે. બોલ, થઈ ગઈ બધી તૈયારી? થઈ ગઈ દે, તૈયારી થઈ ગઈ ભાઈ. મસ્ત સીધ જાઓ છો રક્ષામાં? પીના પિયરે? ના, અમારા પિયરે સિંગાપુર. ભગવાન ને પ્રાર્થના કરી કે અમારી રક્ષા કરજો. ખાલી માથું દુખે શું કરે છે? શું રક્ષા ભાભી અંદર એ ઓલા છૂટા છેડા ના પેપર સાઈન કરવાની પ્રેક્ટિસ કરે? પ્રેક્ટિસ નથી કરતા, એમના શરીરમાં માતાજી આવ્યા છે. માતાજી ને સલાહ એ, તને છે ને આ બીજા લગ્ન કરવાના ગુના હેઠળ જેલ ભેગો કરશે, કોર્ટમાં ખેંચી જશે. સલાહ સેકન્ડ હેન્ડ હસબન્ડ? એ ચૂપ, સેકન્ડ હેન્ડ તો સેકન્ડ હેન્ડ હસબન્ડ છું, અને મારા બંને લગ્નમાં હાથ તો સેમ હતો, અને આ તો ફ્રી મળેલી ગિફ્ટ છે આપણને. વાત સમીર ભાઈ, તમારા માથા પર જોરથી ફ્લાવર વાઝ માર્યું તો પાછો એને એની જગ્યાએ મૂકી દેવું જોઈએ ને. હવે હું ફ્લાવર વાઝ મૂકવા જાઉં ને તમે કુંડુ મારો તો આજો. એને કેમ નો એજ ભાઈ, છૂટા છેડા નો લેવાય. હું પરે છૂટા છેડા વાળી ચુપરે, મારો મારો છૂટું મારો તો ફ્લાવર. સલા તું ભાઈ બન છે કે ભાઈ છે? ભાઈ છું. હા રક્ષા ભાભીનો? અચ્છા ને સલા, એ તને તો રક્ષા ભાભીની કેર જ નથી. હું એની શું કેર કરું, એ મારા પર કાળો કેર વર્તાવે છે. સમીર ભાઈ ચૂપ, હવે એક શબ્દ નહીં બોલતા. હું બોલીશ તમે સાંભળશો. હવે જો એક પણ વાર ત્યાં ડાર્લિંગ કહ્યું ને તો આખું ટીવી ઉંચકીને તારા માથા પર ફોડીશ. કેવું લાગે? બીવી મારે કે ટીવી? મસ્ત ટાઈટલ છે સિરિયલ માં. ચોપ 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 ચોપ, હવે તો ચૂપ અને બોલ શું કરવા માંગે છે. લે એટલે તું એક્ઝેક્ટલી મારી સાથે શું કરવા માંગે છે? એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી મારે જે કરવું છે એવું છે કે આપણે નક્કી કર્યા મુજબ. આપણે નહીં, મેં
ઓકે તે બસ તે નક્કી કર્યા મુજબ આ મારો એગ્રીમેન્ટ મેં રેડી કરી નાખ્યો છે. આ ઘર દુકાન ગાડી આ બધું મેં તારા નામ પર કરી નાખ્યું છે. એકચ્યુઅલી તો હું ડ્રાઇવિંગ લાયસન્સ પણ તારા નામ પર કરવાનો હતો પણ એ લોકોએ કીધું એ એલાઉડ નથી. સારું, બધું મૂકીને જાય છે ને કબાટ કેશ બધું મૂકીને જ જશે. કબાટ કેશ બધું ત્યાંનું ત્યાં જ છે. માત્ર મેં 100 રૂપિયા લીધા છે. અમારે એરપોર્ટ સુધી જવાનું છે ને એટલે. હવે જો હવે તું ફટાફટ આના ઉપર સાઇન કર એટલે આપણા સંબંધ કટ, કકડાટ કટ, એવરીથિંગ ઇઝ કટ 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 કટ. એટલે તારા નામમાંથી મારું નામ કટ કરવા નીકળો છે એમ જ ને? છૂટકો જ નથી ને, છૂટકો જ નથી. સાઇન નહીં કરતા પાપી. ચૂપ રે પાપી, તું એને ચીટિંગ નહીં શીખવાડતો. ચીટિંગ તે કરી છે બીજી વાઇફ કરીને. ચીટિંગ મેં નથી કરી, મારે ચીટિંગ કરવી પડી છે. આની ખાતર ઘર બહાર છોડીને સિંગાપુર જાય છે ને? સાચી કહું છું, ખોટા સિક્કાની જેમ પાછો આવી જઈશ. ખોટો તો ખોટો, સિક્કો તો જો પેડલર રોલ વાળી સાથે નહીં ચાલે તો કઈ નહીં, સિંગાપુર વાળી સાથે ચાલે. તું એના હાથમાં હાથ આપીશ ને તો એ તને હાથ તાળી આપીને છટકી જશે. એ હાથ તાળી ને આપી છટકી જશે કે 3 તાળી આપીને છટકી જશે, તારે કેટલા ટકા? ચાલ તું સાઇન કર. હજી કહું છું, એકવાર વિચારી લે. તું સાઈન કરોગી યા નહીં? મેં તમારે બારે મેં સોચ રહી હતી. ખબરદાર જો મારી સાથે હિન્દીમાં વાત કરી છો તો. ચાલ સાઈન કરું ને ગુજરાતીમાં ને? હવે તને ડિવોર્સ પણ ગુજરાતીમાં જ આપીશ. સાઈન નહીં કરતા બોબી, પ્લીઝ પ્લીઝ સાઈન નહીં કરો. પ્લીઝ મારી વાત સાંભળો, એકવાર સાઈન નહીં કરતા. સાઈન નહીં કરતા બોબી. બાપ તું થઈ ગઈ સાઈન, થઈ ગઈ સાઈન. જોયું રસ્સી બળી ગઈ પણ એની વડ નથી જતી. જેટલા મોટા ઘરમાંથી આવી છે ને એના કરતા મોટું તો એનું અભિમાન છે. પતિને છૂટાછેડા આપી દીધા. પોતાના ગુમાનના ખાતર પતિને છોડી શકે છે પણ પોતાના ગુમાનને નહીં. છૂટાછેડા તે માંગેલા મે નહીં. અરે એમ તો મેં તારી પાસે પ્રેમ માંગ્યો તો પ્રેમ એ નહીં આપ્યા, છૂટાછેડા આપી દીધા કે? હલો એક વાત કહું બોસ, આજે મને સમજાઈ ગયું કે આપણે જેને પ્રેમ કરતા હોય ને એની સાથે લગ્ન ના કરાય, જે આપણને પ્રેમ કરતો હોય ને એની સાથે લગ્ન કરાય. જીવ જીવ હવે તારા ગુમાન સાથે અહીંયા એકલી આ ઘરમાં હું જાઉં છું કાયમ માટે. અમર પ્લીઝ નહીં, પ્લીઝ ઉભર. અમારું ભરે સાથની કિંમત સમજાવીને હવે સાથ છોડવા નીકળ્યો છે. મારી ભૂલ સુધારવા ખાતર આપણા બંનેનું આખું બગાડ્યું છે તારે. તે મને આ પેપર્સ પર સિગ્નેચર કરતા તો જોઈ પણ તે વાંચ્યું એમાં શું લખ્યું છે? આઈ લવ યુ. તારી રક્ષા એવી છે જેવી હોવી જોઈએ, જેવી તને ગમે. હવે તારે નક્કી કરવાનું છે, તારે જીત કરવી છે કે જીતી જવી છે, સાથ જોડવો છે કે તોડવો છે, અને જેમાં તારી ખુશી હશે ને એમાં જ મારી સંમતિ છે. રક્ષા, જો તારે મારા સાથે સિંગાપુર જવું હશે ને તો હું તને ડિવોર્સ આપી દઈશ. અમર લે, તું મને છૂટાછેડા આપી દઈશ? ના, હું તને છૂટાછેડા નહીં આપી શકું. પ્લીઝ અમર મને છોડીને નહીં જા. ઓકે ચલ હું તને છોડીને નહીં જાઉં બસ. તો પણ તો પછી તારે માને તો ડિવોર્સ આપવા જ પડશે. હા એમાં એને ડિવોર્સ આપવાની શું જરૂર? એટલે શું? એટલે એટલે એમ કે અત્યાર સુધી જેમ સાથે રહેતા ને એમ બંને સાથે રહેજો. એમ જો 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 મારતી નહીં, મારતી નહીં. તને એક વાત કેવી છે મારે. શું? સાચી કે ખોટી? સાચી. એક્ચ્યુઅલી સાચી જ કહેવાનો હતો. જરા સપોર્ટ આપજે ભાઈ. જો શાંતિથી સાંભળજે, ગુસ્સો નહીં કરવાનો. જો મેં ને માયાએ લગ્ન કર્યા જ નથી. શું શું બોલે પાછું બોલ. મેં અને માયાએ લગ્ન કર્યા જ નથી. ઓ માય ગોડ, તો પછી પ્રેગ્નન્ટ કેવી રીતે થઈ ગઈ? સમીર એટલે ભાઈ સમીર તું કે એમ કહું છું કે ભાભી આપ આ બધું એક નાટક હતું તમને બંનેને એક કરવા માટે. એક્ચ્યુઅલી માયા સાથે મારા મેરેજ થવાના છે એટલે મારી ઈચ્છા એવી હતી કે અમારા મેરેજ થાય ને એ પહેલા તમારી મેરેજ લાઈફ જોઈ લઈએ જેથી અમને પ્રોબ્લેમ ન થાય. સમીર ભાઈ, હા અમે તમારું ઘર તોડવા માટે નહીં જોડવા માટે આવેલા, પણ અજાણ તમે તમને બહુ દુઃખ પહોંચાડ્યું છે. આઈ એમ સોરી. અમાર એક મિનિટ, એક મિનિટ, જરા આ લોકો સાથે હું થોડી વાત કરીને આવું. આમો જુઓ, રાજા ને રાણી, વાજા ને વાણી અને વરરાજા ને પટરાણી મળી જ રહે છે, પણ તકલીફ ખાલી એટલી છે કે બધામાં અણી આવે છે અને અણી હોય તો ખૂંચવાની તો ખરી હોય ને, પણ સહન કરી લેવાનું ભાઈ, કારણ કે એમાં આપણા 50% લાગ્યા છે. જીવનમાં સુખી થવું હોય ને
એક જ વસ્તુ યાદ રાખજો, ઘરમાં સામે વાળાને એમ કેજો કે તમે જીત્યા ને અમે હાર્યા, અને જીવનમાં અખતરા કરવા હોય તો કરજો, પણ મારા જેવા નહીં, એમાં બહુ ખતરો છે. ઓકે ચલો અટેક. હા અટેક. રોજ કાન સાફ કરાવતો તો આજે સાંભળવા મળ્યું. આજે સાફ કર્યા. તમે એ વાતે પડશો ઊંધે માથે પાકી જશે વાજા. જેમ બગાડો વાગે રાજા વાજાને વર રાજા, રાજા વાજાને વર રાજા, રાજા વાજાને વર રાજા. Thank you.